નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ને આપણે આગળ પાઠ 8 વિષય હિન્દી ધોરણ 6 આગળના વિડીયોમાં પાર્ટ 1માં આપણે સમજ્યા હતા કે જે ખેડૂત જે છે એના જોડે રાજા એને બે બળદ આપે છે, ત્યાં સુધી આપણે આ પાઠ ને પોતાનો પરિચય આપે છે ત્યાં સુધી આપણે આ પાઠ સમજ્યા હતા. આગળનો પાઠ આપણે આ વિડીયોમાં સમજીશું. उसने राजा से बार बार क्षमा मांगी. राजा प्रसन्न होकर वापस चला गया. किसान के खेत में बहुत अच्छी फसल हुई. उसे आश्चर्य का ठिकाना न रहा. जब उसने राजा देखा कि खेत में जितने हिस्से में राजा ने भोज ने जोता था उसमें मोती उगे, बाकी हिस्से में उम्दा किस्म के गेहूँ उगे. किसान बहुत प्रसन्न हुआ. किसान ने सारे मोती इकट्ठे किए और राजा भोज के पास जा पहुंचा. उसने सारे मोती राजा भोज के चरणों में रख दिए और राजा को सारा किस्सा सुनाया. जयरे राजा भोजे किसान ने परिचय आप तो राजा भोज जे थे बहु शर्माई गयो अने तेने वारंवार किसान जो ने राजा के भोजना किसाने वारंवार माफी मांगी वारंवार माफी माफी मांगी राजा खुश થઈને ચાલે ગયો. આ વખત ખેડૂત ખેતરમાં ખૂબ જ સારો પાક થયો. તેને આશ્ચર્યનો પાર ન રહ્યો. તેને જોયું ખેતરના જેટલા ભાગમાં રાજા ભોજ દ્વારા ખેડાયું હતું તે ભાગમાં ઉમદા કિસ્મના મોતી ઉગ્યા અને બાકીના ભાગમાં ખૂબ જ સારા ઘઉં ઉગ્યા હતા. ખેડૂત ખૂબ જ ખુશ થયો અને ખેડૂત બધા જ મોતી વીણી લીધા અને રાજા ભોજના પાસે તેને બધા જ મોતી રાજા ભોજને ચરણોમાં મૂકે. રાજાને કહા, યે મોતી તુમ્હારે ખેત મેં ઉગે હૈ, ઇન પર તુમ્હારા હક હૈ, ઇન્હે તુમ અપને અધિકાર મેં રખો. નહીં મહારાજ, યહ આપકે પરિશ્રમ કા પ્રતાપ હૈ, ઇસલિયે મેં નહીં લે જાઉંગા. મેરી પ્રાર્થના હૈ કિ आप इन्हें राजकोष में जमा कर लो और गरीबों की भलाई के काम में ले. किसान की बात सुनकर राजा बहुत प्रसन्न हुआ और उन्होंने मोती स्वीकार कर लिए. રાજાએ કહ્યું કે આ મોતી તારા ખેતરમાં થયા છે એટલે આના ઉપર તારો હક વધારે છે, એ તારી પાસે જ રાખ. નહીં રાજા, ખેડૂત કહે છે કે ના મહારાજ, તમારી મહેનતનું ફળ છે એટલે હું એને નહીં લઉં. મારી વિનંતી છે કે તમે આને રાજકોષમાં અને ગરીબોની ભલાઈના કામમાં વાપરજો. ખેડૂતે આવી પ્રાર્થના કરી. રાજા ખેડૂતની વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયો અને તેને મોતી સ્વીકાર કર્યા. હવે છે શબ્દાર્થ. પ્રજાવત્સલ એટલે કે પ્રજાપ્રેમી. સ્વયં એટલે કે ખુદ. યથાસંભવ એટલે કે જો સંભવ. ભ્રમણ એટલે કે ગુમના. અત્યાચાર એટલે કે જુલ્મ. પુનઃ એટલે ફિરસે કે દોબારા. થકાવટ એટલે કે થકના એટલે કે કમજોર. થકાવટ એટલે કે થકના. કમજોર એટલે કે નિર્બળ. અશક્ત એટલે કે દિક્કત. દિક્કત એટલે કે બાંધા કે પરેશાની. ઉમદા કિસ્મ એટલે ઉત્તમ પ્રકાર. વિદ્યાર્થી મિત્રો, તમારે આ શબ્દાર્થ નોટમાં લખવાના છે.